અત્યાર સુધીમાં તાજિયા જે છે લોકો નદીમાં જ ઠંડા કરતા હતા, આ વખતે આપણે એમના માટે પણ કુંડ બનાવ્યા છે. કેટલા કુંડ છે અને ક્યાં સુવ્યવસ્થા લીધી? જી, આપની વાત 100% સાચી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જ્યારે હવે પર્યાવરણ બચાવવા માટે અગ્રેસર કાર્ય કરી રહ્યું છે ત્યારે કોઈ નાત જાતના ભેદભાવ વગર, પછી એ ગણેશ વિસર્જન હોય કે તાજિયાને ઠંડા કરવાની વાત હોય, દરેક માટે કોર્પોરેશન ખડે પગે ઉભેલું છે અને એમણે પોતાની તૈયારી કરી દીધેલી છે. અત્યારે જ્યારે ગણપતિ વિસર્જનની વાત આવી તો એમાં પણ તૈયારી કરી દીધેલી છે, તેવી જ રીતે મહોરમના દિવસમાં પણ તે તાજિયાને ઠંડા કરવા માટે થઈને એમાં પણ કુંડની વ્યવસ્થા કરી દીધેલી છે. હાલમાં 2 કુંડની વ્યવસ્થા કરેલી છે એટલે એ લોકો પણ નદીમાં એને ઠંડા કરવાને બદલે કુંડમાં જ એને ત્યાં આગળ એમની ધાર્મિક વિધિને સાથે જોડાયેલા રહે અને બાકીના કોઈની ધાર્મિક લાગણી ના દુભાય તે રીતિની સમગ્ર તૈયારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. ગણેશના આયોજકો સાથે મીટિંગ કરવાનો આગ્રહ એ હતો કે એ લોકોની પોતાની ઈચ્છા હતી કે એ લોકો બધા આવી રીતે આવીને પોતાની રજૂઆત પણ કરે અને મળીને શું શું આયોજન થયું છે તેની જાણકારી લે. હજુ બીજા મહોરમના આયોજકો સાથે બીજી કોઈ આની ખાલી મૌખિક વાત થયેલી છે, આની આવી કોઈ મીટિંગ થયેલી નથી.